હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઇડલી સંભાર. ઇડલી સંભાર અને એની લીલા નારિયેળની ચટણી. ઇડલી સંભાર કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈએ તે હું બતાવીશ. ઇડલી સંભાર બનાવવા માટે બે બાઉલ આપણે ચોખા લીધા હતા ને એક બાઉલ અડદની દાળ ને એક બાઉલ આપણે પૌવા, જે આપણે બટેકા પૌવાના પૌવા આવે ને એ લેવાના. સ્વાદ મુજબ મીઠું અને ચપટી આપણે ખાવાના સોડા નાખશું. સંભાર માટે મેં એક બાઉલ તુવેરની દાળ લીધેલી છે, અડધી મેં દૂધી લીધેલી છે. સ્વાદ મુજબ મીઠું લેશું. એક ચમચી સંભાર મસાલો લઈશું. એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું. અડધી ચમચી આપણે લીંબુના ફૂલ લેશું. 8 થી 10 આપણે લીમડાના પાન લેશું. અડધી ચમચી આપણે અડદની દાળ લેશું. 2 થી 3 આપણે બટાકા નાખશું. 2 નંગ આપણે ટમેટા લેશું. 1 બાઉલ મેં લીલા નારિયેળનું છીણ લીધેલું છે. લીલું નારિયેળ હતું ને એને ખમણી લીધેલું છે એ 1 બાઉલ લેશું. 1 બાઉલ આપણે ધાણા લેશું. 1 બાઉલ આપણે ફુદીનો લેશું. 1 બાઉલ આપણે દારિયા લેશું. દારિયા આવે ને એની દાળે ચાલે ને દારિયા ચાલે. 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું. હવે આપણે જોઈ લઈશું કે કેવી રીતે બનાવવાનું. ઇડલી માટે આપણે 1 બાઉલ ચોખા લીધેલા છે, જાડા ચોખા આવે ને, 1/2 બાઉલ આપણે અડદની દાળ લીધેલી છે. એને મેં 7 કલાક પલાળી રાખેલા છે. હવે એને આપણે પીસી લેશું. અને 1/2 બાઉલ આપણે પૌવા નાખવાના. આ પૌવા તો આપણે ધોઈને જ્યારે આપીશું હોય ને ત્યારે જ નાખવાના, ત્યાં સુધી નહીં બોરવાના પૌવાને. હવે આપણે પીસવું એને વાર છે કે 1/2 કલાક પહેલાં આપણે બોરી દેવાના ને, એટલે આવા પરલી જશે. એનાથી મસ્ત પોચા થશે આપણા ઇડલી. તો હવે એને આપણે પીસી લેશું. આપણે આ પૌવા નાખી દઈશું એમાં. હવે એમાં આપણે 1/2 ગ્લાસ છાશ નાખશું. તમે દહીં નાખીને પણ પીસી શકો. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. આવું મસ્ત દરી લેવાનું, એકદમ પેસ્ટ આપણી આવી એકદમ સ્મૂથ. તો હવે એ આપણે પીસી લીધેલું છે. હવે આને 8 થી 10 કલાક આથવા માટે રહેવા દઈશું. તો હવે એને ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું એક ડબ્બામાં ભરી. સંભાર બનાવવા માટે આપણે 1 બાઉલ દાળ લઈશું. 1 બાઉલ આપણે તુવેરની દાળ લીધેલી છે. દાળ આપણે ધોઈ લીધેલી છે. એમાં આપણે 1 બાઉલ દૂધી નાખી દઈશું. આવી મોટી મોટી સમારીને દૂધી નાખવાની. 1/2 દૂધી લીધેલી છે મેં અને 2 આપણે બટાકા લીધેલા છે. હવે આ બધામાં આપણે પાણી નાખી દઈશું. આપણે 2 બાઉલ નાખશું પાણી. 1/2 ચમચી આપણે મીઠું નાખી દઈશું બાફવામાં જ ને 1/2 ચમચી હળદર. હવે આપણે દાળને બાફી લઈશું. આપણે 3 સીટી વગાડી દઈશું એને. ઇડલી બનાવવા માટે આપણે પહેલાં ઢોકળીયું મૂકી દઈશું. આપણે 3 ગ્લાસ પાણી નાખેલું છે ને પછી આ એનું સ્ટેન્ડ આવે એ મૂકી દઈશું. આપણી દાળ થાય ને ત્યાં સુધીમાં આપણે ઇડલી બનાવી લઈએ. આ બાજુ દાળ બફાય ત્યાં સુધીમાં. આ ઇડલી માટેનું ખીરું આપણું રેડી છે. 7 થી 8 કલાક મેં પલાળ્યું હતું તો એનો આથો મસ્ત આવી ગયો છે આપણો. હવે એમાં આપણે મીઠું નાખશું. 1/2 ચમચી આપણે મીઠું નાખશું. એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું ને ચપટી આપણે સોડા નાખશું. આથો મસ્ત આવી ગયો છે. ચપટી ભરીને જ નાખશું. હવે એને મિક્સ કરી લઈશું. આપણે સોડા નાખ્યા તો મસ્ત ખીલી ગયું છે. હવે આપણે આવી ઢોકળિયાની ઇડલીની નાની નાની વાટકી આવે છે, હવે તે ઇડલીનું સ્ટેન્ડ પણ મળે છે. આ તો મારે પહેલાંનું છે એટલે આવી નાની વાટકીવાળું છે. આવી રીતના આપણે બધી જ વાટકીમાં તેલ લગાવી લઈશું. 7-7 વાટકીમાં એમાં આપણે 1/2 ચમચો બધામાં નાખી દઈશું. આવી રીતના બધી ભરી લઈશું આપણે. તો આપણું ભરાઈ ગયેલી છે.
હવે આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું હતું ઢોકળિયું પણ, હવે એમાં આપણે મૂકી દેશું બધી જ વાટકી ગોઠવી દેશું. હવે એને આ ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દેશું. ઇડલી થાય ત્યાં સુધીમાં આપણે ચટણી કરી લઈએ. આપણે લીલા નારિયેળની ચટણી બનાવશું. તો મેં આ ખમણી 1 બાઉલ લીલું નારિયેળ લીધેલું છે, આવી રીતના મેં છીણી લીધેલું છે, એટલે આપણે ચટણી બનાવવામાં સહેલું પડે એટલા માટે તમે ટુકડા બનાવીને નાખી શકો. તો 1 બાઉલ આપણે ખમણ લીધેલું છે એ નાખશું. લીલું જ નારિયેળ છે, તમે સૂકા નારિયેળની કરી શકો પણ લીલા નારિયેળની મસ્ત થાય. 1 બાઉલ આપણે ધાણા લેશું, 1 બાઉલ દાળિયા લેશું. આની દાળ આવે ને એ લઈ શકો પણ આનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં દાળિયા લીધેલા છે. ને 1 બાઉલ તીખું મરચું લીધેલું છે વાટેલું, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે, 1/2 ચમચી આપણે મીઠું નાખશું કેમ કે દાળિયામાં મીઠું હોય ને એટલા માટે 1/2 ચમચી લીધેલું છે. તમને ખટાશ જોઈતી હોય તો આમાં 1/2 ચમચી લીંબુના ફૂલ નાખીએ, અમને ખાટી ભાવે એટલે હું 1/2 ચમચી લીંબુના ફૂલ નાખું. લીંબુના ફૂલ નાખો નહીં તો પણ ચાલે. ને 1 બાઉલ આપણે ફુદીનાના પાન લેશું ને 1/2 ગ્લાસ પાણી નાખી દેશું. 1/2 ગ્લાસ આમાં પાણી નાખેલું છે, હવે આપણે આને ક્રશ કરી લેશું. એકવાર આપણે ચેક કરી લેશું, 1/2 ગ્લાસ આપણે પાછું પાણી નાખશું, 1/2 ક્રશ થઈ જાય ને પછી પાછું પાણી નાખી દેવાનું. ચટણી આપણી ક્રશ થઈ ગયેલી છે, આવી રાખવાની. હજી તમને પતલી જોઈતી હોય તો પતલી પણ કરી શકો. તો તૈયાર છે આપણી ચટણી. દાળ આપણી થઈ ગયેલી છે સંભારની, એને મેં 3 સીટી પાડવા દીધી છે. હવે થોડુંક ઠંડુ થાય પછી આપણે ખોલી લેશું ને એનો વઘાર કરી લેશું. આપણે ઇડલી ચેક કરી લેશું, ઇડલી પણ આપણી બની ગયેલી છે. આ આપણી ઇડલી બધી જ થઈ ગયેલી છે, જો ચોટતું નથી ચાકુમાં કહી. હવે એને કાઢી લેશું. ઇડલીને આપણે ઠંડી થવા દઈએ ને હવે આપણે કુકર ચેક કરી લઈએ સંભારનું. દાળ આપણી બફાઈ ગઈ છે, હવે એને આપણે થોડીક ઝેરી લેશું, ઝેરીથી એકરસ કરી લઈએ. આવી રીતે ઝેરી લેવાની, મસ્ત એકરસ થઈ જાય દાળ. બ્લેન્ડર ઘુમાવી દો તો એ ચાલે, તો પણ તમારે બટેકા અને દૂધી કાઢી લેવાની પછી એને બ્લેન્ડર ઘુમાવી દેવાનું. હવે આપણે સંભારનો વઘાર કરી લેશું. હવે આપણે સાંભાર વઘાડવા માટે 2 ચમચી તેલ લેશું. તેલ આપણું ગરમ થઈ ગયેલું છે, એમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું નાખશું. ને 1/2 ચમચી અડદની દાળ નાખશું. હવે એમાં આપણે 1 લાલ મરચું નાખી દઈશું ને 3-4 લીમડાના પાન નાખશું. 1/2 ચમચી આપણે સાંભાર મસાલો નાખશું. આ સંભાર મસાલાની રેસીપી મારી ચેનલમાં તમને મળી જશે, આ મેં ઘરે જ બનાવેલો છે. હવે આપણે 1/2 કાંદો અને 1/2 ટમેટું લીધેલું છે, એ થોડું આપણે શેકાવા દઈશું. હવે આ આપણું શેકાઈ ગયેલું છે, હવે આપણે આમાં સંભારમાં નાખી દઈશું. આમાં મેં મસાલા કરી દીધેલા છે, સ્વાદ મુજબ મીઠું નાખેલું છે, 1/2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખેલી છે ને હવે આ આમાં નાખશું આપણે. હવે આને આપણે થોડું ઉકળવા દઈશું, ગેસ પર આપણે પાછું મૂકી દઈશું. 1/2 ચમચી હળદર નાખશું ને 1/2 ચમચી આપણે આ તૈયાર સાંભાર મસાલો નાખશું. ઇડલી સાંભાર મસાલો તૈયાર મળે ને એ નાખેલો છે ને 1/2 ચમચી આપણે
કલર માટે કાશ્મીરી લાલ મરચું નાખશું, એનાથી કલર સરસ આવે છે. હજી આપણે થોડો ઘાટો લાગે છે, આપણે એમાં પાણી નાખશું થોડુંક. સાંભાર તીખો હોય જ સારું લાગે. અમે થોડી થોડી વારે આમ હલાવતું જવાનું, નીચે બેસી ન જઈએ, ધ્યાન રાખવાનું. સ્ટીલનું વાસણ હોય ને તો ચોટી જવાની બીકરીએ. મસ્ત આપણો સંભાર તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. મસ્ત ઉકળી ગયો છે ને આને બહુ ઘાટો નહીં રાખો, નવો રાખવાનો. ઇડલી આપણી ઠંડી થઈ ગયેલી છે, હાવ જ હવે એને આપણે કાઢી લઈશું. આવી રીતના ઇડલીને બધી કાઢી લઈશું આપણે. તૈયાર છે આપણો ઇડલી સંભાર અને ચટણી લીલા નારિયેલની.